માંડવી તાલુકાના બિદડા ગામે શ્રી બજરંગધામ આશ્રમ મધ્યે શ્રી બજરંગધામનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પીઠ આશાપુરા ધામ રતડિયા ગાદીપતિ પૂજ્ય કલ્યાણંદ ગિરીજી મહારાજના અને અનંત વિભૂષિત મહારાજના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી વૃક્ષારોપણ કરી સાથે સ્વર્ણિમ ચેરિટેબલ ટ્રસ્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન સ્વર્ણિમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ ગઢવી અને તેઓની સાથે ભક્તજનોએ સંભાળ્યો હતો. દરેક ભક્તોને ગુરુજીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ સંસ્થા ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી સેવા કાર્ય કરે છે. કચ્છની ધરા પર બિદડા ગામે આ સંસ્થાએ શુભારંભ કર્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં બિદડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ગિરીશભાઈ રાજકોર, માંડવી તાલુકા શિવસેના પ્રમુખ અમિતભાઈ સંગાર, બિદડા ગામના માજી સરપંચ રાજેશભાઈ સંગાર, ભાજપ માંડવી બક્ષીપંચ મોરચાના મંત્રી વિરમભાઈ ગઢવી, સંગાર સમાજના અગ્રણી વાઘજીભાઈ સંગાર, બિદડા ગામના રાજકોર સમાજના અગ્રણી ભવાનજી દયારામ શિણાઈ, ગૌતમભાઈ શાહ તેમજ આશ્રમ વ્યવસ્થાપદ આનંદભાઈ ભરતભાઈ મોતા જે ગુરુ સેવક છે, તેમજ કપિલભાઈ નાકર, કાંતિભાઈ ગોર સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સુનિલ મોતા. આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચેલી છે બિદડા અને ભાડિયા ગામની વચ્ચે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાન આશ્રમ અને ગૌસેવા સમિતિ દ્વારા આ મંદિરમાં આ આશ્રમમાં આપણે પહોંચેલા છીએ. ત્યારે આજે મુખ્ય જે કાર્યક્રમ છે આ વિસ્તારની અંદર, ત્યારે સ્વર્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના જે આયોજિત સંચાલિત જે તેમણે આજે પ્રસ્થાન આ અહીંથી શરૂઆત કરી છે, તો એમના જે વક્તા છે એમની સાથે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીશું કે આ શું છે કાર્યક્રમની આજની રૂપરેખા, ખાસ કરીને આપનો નામ અને પરિચય. મારું નામ છે આનંદ મોતા અને આજે શ્રી કષ્ટભંજન હનુમાન આશ્રમ તમે જોઈ શકો છો એમનું સંચાલનનું કાર્ય મારી પાસે છે. તો આજે અત્યારે અમારા આ સ્થાનકે આપણા શ્રી પીઠ આશાપુરા મંદિરના ગાદીપતિ શ્રી શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરિજી મહારાજ અહીં પધાર્યા હતા અને આજે આપણે આ આશ્રમ અહીંયાની જાહેર જનતા માટે આધ્યાત્મિક ઉન્નતિ માટે અને ગૌસેવા અર્થે પ્રારંભ કરેલ છે. એના ઉપલક્ષમાં શ્રી સ્વર્ણિમ ચેરિટેબલ જે ટ્રસ્ટ છે એના નેજા હેઠળ આપણે વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું હતું. આગળ બી અહીંયા જે પણ પ્રકારના કાર્યક્રમો થશે એની અંદર ટ્રસ્ટની ભૂમિકા જરૂરથી રહેશે અને અમારા આશ્રમ તરફથી બી જે યોગદાન હશે એની અંદર અમે કરશું કે આ સ્થાન છે, આ છે, તે છે બધું. અત્રે આજે આપણી વચ્ચે બિદડા ગામના ઉપસરપંચ શ્રી અને ગૌસેવામાં બહુ સારું નામ ધરાવતા અમારા જગદીશ કાકા, જે દિવસ રાત જોયા વગર અબોલા પ્રાણીઓ માટે દોડધામ કરતા જ હોય છે, અમારા શિવસેના પ્રમુખ શ્રી અમિતભાઈ, અમારા બ્રહ્મ સમાજના યુવા અને અમારા જે અત્યારે જુસ્સો ભરે છે ને જે અમારા યુવાનોમાં એવા અમારા મેહુલભાઈ શ્રી તથા મુંબઈથી પધારેલા અમારા ગૌતમભાઈ અને અમારા આશ્રમના જે મુખ્ય જેમણે આ બીડું ઝડપાવ્યું હતું એવા શ્રી કાંતિભાઈ શ્રી તથા મારો પ્રિય અને અમારા ગુરુજીનો પ્રિય શિષ્ય કપિલભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો હવે તમે હું વિનંતી કરીશ કે તમે બીજા જે આપણા મહેમાનો છે એમની પાસેથી બી થોડું બ્રીફ લો અને તમને કોઈપણ પ્રકારની કંઈ બી માહિતી બી જોઈતી હોય અધ્યાત્મ વિશે કે કોઈપણ બાબતે લોકોના છોકરાઓના ભવિષ્ય માટે, તો તમે અમારા આશ્રમનો સંપર્ક કરી શકશો. સ્વર્ણિમ ચેરિટેબલ ટ્રસ્ટના જે સંચાલક જે છે પોતે નારાયણભાઈ ગઢવી, તેમની સાથે આપણે થોડી ચર્ચાઓ કરીશું આ સંસ્થા વિશે. નમસ્કાર, મારું નામ નારાયણભાઈ ગઢવી, રહેવાસી બિદડા, કચ્છ. મિત્રો, આજે સુવર્ણ અવસર, આજે બજરંગધામ બિદડાવાડી વિસ્તાર અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના આ સ્થાન ઉપર આજે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર એવા પૂજ્ય જે આપણો સનાતન ધર્મનું જબરજસ્ત એક કાર્ય બીડું ઝડપ્યું છે એવા પીઠ આશાપુરા માતાજીના જે સ્થાન છે ત્યાં ગાદીપતિ ત્યાંના કલ્યાણાનંદ ગિરિબાપુ એમનો અહીંયા કરકમડો અને એમના પાવન ચરણો અહીંયા આ ભૂમિમાં પડ્યા અને એ કાર્યથી અહીંયાથી આજે આપણે અહીંયાથી શરૂઆત કરી છે આ બજરંગધામની. અને ખાસ કરીને આપના માધ્યમથી હું એટલું જણાવીશ કે સ્વર્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ આમ તો સમગ્ર ગુજરાતમાં આનો આજથી લગભગ 4 વર્ષ પહેલાં એની સ્થાપના થઈ છે. એમના મેન જે પ્રેસિડેન્ટ છે એ સિંગ સાહેબ, જે હાલે વડોદરા એમની મુખ્ય બ્રાન્ચ જે મુખ્ય ઓફિસ છે હેડ ઓફિસ ત્યાં,
અને એમના પ્રેસિડેન્ટ આપણે વાઇસ પ્રેસિડેન્ટ એનપી જાડેજા અને કચ્છ શાખાનો જ્યારે અહીંયા ટ્રસ્ટ દ્વારા કે મને અહીંયાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આપણે અહીંયા આજે એનું બિદડા કાર્યાલય એમની ઓફિસ આપણે ચાલુ કરી છે અને આ ટ્રસ્ટનો મેઇન ઉદ્દેશ કે કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિઓ એજ્યુકેશન અને મેડિકલ સેવાઓ તેમજ ગૌશાળાનો અને ખાસ કરીને તો આપણે જે મધ્યમ વર્ગ છે નાનો વર્ગ છે એમનો કેમ એજ્યુકેશન રીતે મેડિકલ ક્ષેત્રે એમનું ઉત્થાન થાય એ મેઇન ટ્રસ્ટનો આ ઉદ્દેશ છે અને આ ટ્રસ્ટ 12A અને 80G રજિસ્ટર થયેલો ટ્રસ્ટ છે ખૂબ સારી એવી એની 4 વર્ષમાં જબરજસ્ત એમનું નામ છે એની કામગીરી એની એક્ટિવિટી અને આપણા ભાગ્ય કહેવાય કચ્છના કે આવા ટ્રસ્ટો આપણને અહીંયા કચ્છમાં અને ખાસ કરીને બિદડા અને આ આપણી બજરંગ દળમ જે વાડી વિસ્તાર છે એમનું પણ આપણે અહીંયા આજે એનું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આપના માધ્યમથી એક હું સર્વેને જાણ કરીશ અને એક વિનંતી સાથે કે આ સ્થાન ઉપરથી અને સ્વર્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના જે નજા હેઠળ આપણે જે કાંઈ પણ અહીંયા આ જગ્યા ઉપર તેમજ સમગ્ર કચ્છમાં આપણે કાર્ય કરશું એક તો સેવાકીય પ્રવૃત્તિ હશે અને એની સાથે જે કાર્ય સાથે જે પણ આપણા અહીંયા કાર્યકર્તા સક્રિય અને દરેક સમાજના અગ્રણીઓ આ સંસ્થા સાથે જોડાય અને પોતાની સ્વૈચ્છિક રીતે સહયોગ આપે અને કારણ કે આ ટ્રસ્ટ તો આપણા કચ્છમાં લગભગ સેવાકીય પ્રવૃત્તિ આરોગ્ય ક્ષેત્રે આપણું બિદડા ગામ મોટું નામ છે સર્વોદય ટ્રસ્ટ અને માતૃવંદના ટ્રસ્ટ જે હાલમાં જેમણે મહિલા આર્ટ્સ કોલેજની પણ સ્થાપના કરી છે તો એની સાથે આ ટ્રસ્ટ પણ એક જોડાય છે અને ગામની પ્રવૃત્તિઓ છે આજુબાજુના જે વિસ્તારોની જે કંઈ પણ એવી જે માનવતાને લગતી કાર્ય પ્રવૃત્તિઓ હશે માનો સારો એવો રોલ હશે અને હું વિશ્વાસ રાખું છું બિદડા ગામની અને આજુબાજુના પ્રજાની કે આ ટ્રસ્ટ સાથે સંકળાશે અને સહયોગ કરશે. આપના માધ્યમથી એટલી મને વિશ્વાસ છે અને હું જણાવું છું કે આવતા વર્ષોમાં આ જગ્યા ઉપર અને સમગ્ર કચ્છમાં આ સ્વર્ણિમ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સારી પ્રવૃત્તિઓ અને પ્રજાને જે સુખાકારી પ્રવૃત્તિઓ એનામાં આપણે બધો એનો સહયોગ એનો લેશું ટ્રસ્ટનો અને સર્વે દાતાશ્રીઓ અને સહયોગોની હું વિનંતી કરીશ આ ટ્રસ્ટને સહયોગ કરશો એવી આપ સૌને વિનંતી. અસ્તુ જી. ખાસ કરીને આજે નાનભાઈ આજે જે સ્વર્ણિમ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે કચ્છની અંદર આ ટ્રસ્ટ પ્રથમ વખત આવ્યું છે તો લોકોને કોઈ જાતની હાલાકી હોય કે કોઈ જાતની તકલીફ હોય તો લોકોને તમારો સંપર્ક કઈ રીતે કરવો તો લોકોને આ મીડિયાના મારફતે આપના નંબર પણ જણાવી શકો છો? ચોક્કસ ચોક્કસ. આપનો બહુ મહત્વનો સવાલ છે. ખરેખર કચ્છમાં એટલે એજ્યુકેશનની હિસાબે જોઈએ તો હજી આ બે ચાર વર્ષોમાં તો સારું એવું એજ્યુકેશન વધ્યું છે, નહીં તો આ વિસ્તાર એટલે કચ્છનો વિસ્તાર એટલે પછાત વિસ્તાર. પણ હવે થોડા સમય પ્રમાણે સારો એવો એજ્યુકેશન લેવલે પણ વધારો થયો છે અને ખાસ કરીને આ તમે જે કીધું કે કોઈને પણ તકલીફ હોય આમ પ્રજાને યા તો ક્યાં પણ એવી પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ થતી હોય ક્યાં પણ કોઈને તકલીફ થતી હોય તો એના માટે આ ટ્રસ્ટ સતત કાર્યશીલ રહેશે અને આપને ક્યાં પણ જરૂર પડે તો આપના માધ્યમથી હું મારા નંબર આપું છું અને બિદડા આપણે શ્રી આશાનગર સ્થાન જે છે એમનું ત્યાં કાર્યાલય છે ત્યાં આપ સંપર્ક કરી શકો અને મારા નંબર છે 99 31 36 62 જે આ ટ્રસ્ટના કાર્યાલયના પણ નંબર છે અને જ્યારે પણ આ ટ્રસ્ટની કામગીરી અને કાંઈ પણ એ કાર્યાલય એના અનુલક્ષણ કાર્ય હોય ત્યારે આપ મારો સંપર્ક કરી શકો છો અને અમારી આ સમગ્ર ટીમ આપને જ્યારે જરૂર પડશે ત્યારે અહીંયા આ કાર્ય માટે હાજર રહેશે. જી ગિરીશભાઈ, આજે આ સ્વર્ણિમ ચેરિટેબલ ટ્રસ્ટ જે બિદડા ગામની અંદર નહીં પણ કચ્છની અંદર આ સૌપ્રથમ આગમન થયું છે, આ સેવાકીય કાર્ય કરી રહી છે આ સંસ્થા નિસ્વાર્થે, તો શું કહી શકો? જે આ ટ્રસ્ટ રજીસ્ટર થયેલ છે એને કોઈ પણ ગ્રામ પંચાયતનું કામકાજ હશે તો અમે ખડખડીને એકદમ સારી રીતે એને કામ કરી દઈશું. તો આપણી પંચાયત વિશે આ ટ્રસ્ટ શું કહી શકો? આ ગ્રામ પંચાયતનો કોઈ ખૂટતી કરી હશે એ બધી પૂરી કરી. મારું નામ અમિત સંઘા છે, માંડવી તાલુકા શિવસેના પ્રમુખ. અને આજે અહીંયા જે સ્વર્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ બહુ સાદગીપૂર્ણ અને બહુ જ ઉત્તમ રીતે જે કાર્ય કરી રહી છે આ સંસ્થા એમને અને એમની જે આખી ટીમ છે એમને મારા શિવસેનાના ટીમમાંથી ભવિષ્યમાં પણ આ બધું સારા કાર્ય કરતા રહો
ટીમ તમારી સાથે જ છે અને હંમેશા સાથે રહેશે એવા મારા અભિનંદન છે આખી ટીમને। શિવસાગર યાત્રા સંઘ હાલો ભુજથી અમરનાથ, તારીખ 27/6/2022, સમય રાત્રે 8 કલાકે, પ્રવાસ દિવસ 15, બે ટાઈમ ભોજન, ચા નાસ્તો અને રહેવાની સગવડ સાથે માત્ર ₹13,500, 2x2 સ્લીપર બસ। ગુજરાત અંબાજી શક્તિપીઠ અંબિકા દર્શન, રાજસ્થાન કરણી માતા મંદિર, પુષ્કર બ્રહ્મા મંદિર, બાવન ઘાટવાળું તળાવ, પંજાબ અમૃતસર સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર ભારત પાકિસ્તાનની ઐતિહાસિક બોર્ડર, જમ્મુ કાશ્મીર જમ્મુ રઘુનાથ મંદિર, પહેલગામ બાલતાલ અમરનાથ, કટરા વૈષ્ણોદેવી દર્શન, બજાર ખરીદી, શિવખોડી શંકર ભગવાનના સાક્ષાત દર્શન। આયોજક શિવસાગર યાત્રા સંઘ, વિજય એપાર્ટમેન્ટ મોટા બંધ પાસે જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજ, સાગર પુરબિયા, મોબાઈલ નંબર 9712395950, 8320271910, સંદીપ બળગા, મોબાઈલ નંબર 9879450678, ધવલ ઠક્કર, મોબાઈલ નંબર 9081498385। બુકિંગ સ્થળ વિજય એપાર્ટમેન્ટ, આમતક ટીવી ન્યૂઝ ઓફિસ, વર્ષો જૂની શિવસાગર યાત્રા સંઘ। કોરોનાનું રિપોર્ટ કરાવવું અથવા વેક્સિનનું પ્રમાણપત્ર સાથે રાખવું ફરજિયાત છે। નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।